बनासकांठा जिल्लामां भारे वरसादथी नुकसानीना दृश्यो सामे आव्या छे। डीसाना रामपुरा गामनी प्राथमिक शाळा धराशायी थई छे। शाळामां बाळकोनी रजा होवाने कारणे आ मोटी जानहानी टळी छे। भारे पवनने कारणे अनेक शाळाओमां मोटा प्रमाणमां नुकसान थयुं छे। भारे पवनथी वृक्ष, दीवाल अने पतरा उड़ी जता शाळामां मोटुं नुकसान थयुं छे। શાળામાં એમ કે બે રૂમના જે પતરા હતા એ બધા જ ઉડી ગયા, અને પંખા લાઇટો બધાને નુકસાન થયું। વાવાઝોડું એટલે એકદમ કેવું, આમ વિમાનનો અવાજ આવતો હોય ને એ રીતે અવાજ આવે, ને એકદમ પછી બધા આખો સીધો ઉભો પડતામાં બધાના પતરા ને બધું ઉડી ગયું આખા ગામમાં। શાળામાં હાલ બે રૂમના બધા પતરા ઉડી ગયા, આખો એક સામેનો વરંડો બધો આખો તૂટી નીચે પડી ગયો, અને ઝાડ પડી ગયા ચાર પાંચ। એટલે અમારે ક્યાં રૂમ નવા બની જાય, અને બાળકોને અમારે ક્યાં બેસાડવા આવે હાલ, હાલ એવી પરિસ્થિતિ થઈ અમે। બનાસકાંઠામાં ભારે વરસાદથી હવે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। રામપુરા ગામની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ છે। બનાસકાંઠા જિલ્લામાં જે સતત પવન અને વાવાઝોડું આવ્યું તેના કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે। આ તારાજીએ હવે શાળાઓ પણ છોડી નથી। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રામપુરા સમૂહ પ્રાથમિક શાળા છે। અહીંયા બાળકો અભ્યાસ કરવા માટે આવતા હતા, પરંતુ જે પ્રમાણે છેલ્લા બે દિવસથી જે ભારે પવન અને વાવાઝોડું સર્જાયું તેના કારણે આ શાળા હાલમાં પડી ગઈ છે, અને તમામ જે તેના પતરા હતા, નળિયા હતા, તે ઉડી ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા 36થી પણ વધુ 1-5 ધોરણમાં બાળકો અભ્યાસ કરતા હતા, અને જે વાવાઝોડું આવ્યું તેના દિવસો પહેલાં પણ સરકારે તમામ જે બાળકો શાળામાં અભ્યાસ કરતા હતા તેમને રજા આપી દેવામાં આવી હતી, જેના કારણે જે જાનહાનિ બનતા અટકી હતી। પરંતુ જે પ્રમાણે કહી શકાય કે જે શાળા છે તેમાં હાલમાં તમામ જે શાળાના પતરાઓ પણ ઉડી ગયા છે, જે દિવાલ હતી તે પણ ઉડી ગઈ છે, અને જે ઝાડ હતા તે પણ નષ્ટ થઈ ગયા છે। વાવાઝોડાના કારણે હાલમાં આ જે તમામ શાળા છે તે હાલમાં નષ્ટ થઈ ગઈ છે। ત્યારે હાલ તો શિક્ષકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સરકાર દ્વારા આ શાળાને ત્વરિત ઉભી કરવામાં આવે, જેથી બાળકોનો અભ્યાસ બગડે નહીં। રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।